નમસ્તે, ચિકિસાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાટીદાળના ખમણ બનાવવાના છે. તો આ અમદાવાદના સ્પેશિયલ વાટીદાળ ખમણ છે. તમે જો દાસના ખમણ પસંદ કરતા હોય તો તમને આ રેસીપી જરૂરથી પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી જોયા બાદ જો તમને પસંદ આવે તો લાઇક, કોમેન્ટ અને શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો. તો ચલો જલ્દીથી બનાવીએ વાટીદાળના ખમણ. વાટીદાળના ખમણ બનાવવા અહીં મેં 1 કપ ભરીને ચણા દાળ લીધી છે અને 1 નાની ચમચી ચોખા. ચણા દાળ અને ચોખાને મેં 2 થી 3 વખત પાણીથી સરસ રીતે ધોયા બાદ પાણીમાં 5 કલાક સુધી તેને પલાળી રાખ્યા હતા. તો તે સરસ મજાના ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો, દાણો તોડીને પણ હું તમને બતાવીશ કે તરત જ તૂટી રહ્યો છે. તો આનો મતલબ છે કે ચણા દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે હું આને ગાળી લઈશ. આપણે આ પાણીનો યુઝ નથી કરવાનો. ચણા દાળ અને ચોખાને મેં 1 વખત ગાળી લીધા છે અને 2 વખત હું તેને ગાળીશ. આ રીતે કરવાથી ખીરું જ્યારે બને છે તેનું આથાવાળું, તો તેમાં સ્મેલ નથી આવતી. તો બીજી વાર પણ હું તેને આ રીતે ગાળી લઈશ. ચણા દાળ અને ચોખાને મેં 2 વખત આ રીતે ગાળી લીધા હતા. તો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારમાં હું નાખીશ લીલા મરચાં અને આદું. તો લીલા મરચાં મેં લીધા છે 3-4, તો એને આ રીતે પીસીસ કરી લીધા છે, અને સાથે આદુના ટુકડા પણ મેં લીધા છે. હવે હું તેમાં 1 કટોરી દહીં નાખીશ. તો અહીં મેં ખાટું દહીં લીધું છે. જો તમારું દહીં ખાટું ના હોય તો તમે લીંબુના ફૂલ પણ દહીંની સાથે થોડા એડ કરી શકો છો. હવે આપણે તેમાં ચણા દાળ અને ચોખા જે આપણે પલાળીને રાખ્યા હતા તે નાખવાના છે, અને બધું જ આપણે પીસી લેવાનું છે એક સાથે. જો મિક્સર જાર આ તમારું નાનું હોય તો તમે 2-3 વખત પણ થોડું થોડું કરીને પીસી શકો છો. હાલ આપણે આમાં પાણી નથી નાખતા, બસ આવી જ રીતે પીસી જોઈએ. તો મેં આને પીસી લીધું છે, પણ તે હજી પરફેક્ટ નથી પીસાયું. તેમાં હજી દાળ અને ચોખાના દાણા દેખાઈ રહ્યા છે. તો હવે આપણે તેમાં જરૂર મુજબ થોડું પાણી નાખીશું. આમાં આપણે થોડુંક જ પાણી નાખવાનું છે, 1-2 નાની ચમચી જેટલું જ પાણી નાખવાનું છે, અને ફરી તેને પીસી લેવાનું છે. આ ખીરું થોડું જાડું હોય છે, તેથી પાણીનો યુઝ ઓછો કરવાનો છે. તો મેં ફરીથી એને પીસી લીધું છે. તો હવે આપણું ખીરું પરફેક્ટ પીસાઈ ગયું છે. તમે જોઈ શકો છો તેમાં 1 પણ દાણો દેખાતો નથી. તો હવે આપણે તેને 1 વાસણમાં કાઢી લેવાનું છે. ખીરું મેં 1 વાસણમાં કાઢી લીધું છે, અને હું તેને ચમચીથી આ રીતે મિક્સ કરી રહી છું. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ખીરાને ઢાંકીને 5-6 કલાક સુધી રાખી મૂકવાનું છે. તેમાં આપણે આથો લાવવાનો છે, ખમીર લાવવાનું છે. જો વધારે ગરમી પડતી હોય તો 3-4 કલાકની અંદર જ તેમાં આથો આવી જાય છે. તો ખીરાને હું ઢાંકીને મૂકી દઈશ. પાંચ કલાક બાદ આપણે ખીરાને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાનો આથો આવી ગયો છે. હું આને ચમચીથી આ રીતે હલાવીને તમને બતાવી રહી છું કે તેમાં જાળી પડે છે. તો આ રીતનો આથો જ્યારે આવે ત્યારે ખમણ બહુ જ સરસ મજાના બનીને તૈયાર થતા હોય છે. તો તમે આથો આવવાનો વેટ કરો. જો આથો ના આવે તો તમે 1-2 કલાક સુધી પણ તેની રાહ જોઈ શકો છો. વિધાઉટ આથો પણ તમે તેને બનાવી શકો છો, પણ આથો આવ્યા બાદ તમે બનાવશો તો ખમણનો સ્વાદ ખૂબ જ સરસ હશે, અને એકદમ બહાર જેવા જ પોચા અને જાળીદાર ખમણ બનીને તૈયાર થશે. તો હવે આપણે તેમાં નાખવાનું છે હળદર પાવડર. તો 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર મેં નાખી દીધો છે. મીઠું આપણે સ્વાદ મુજબ નાખીશું. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં મેં 1 કેક ટિન લીધું છે.
અને તેને હું આ રીતે ઓઇલથી ગ્રીસ કરી રહી છું। જો તમારી પાસે આ રીતનું કેક ટિન ના હોય તો તમે કોઈ પણ થાલી અથવા તો ડીશનો યુઝ કરી શકો છો। આપણે આને ઓઇલથી ગ્રીસ કરીને એક સાઈડ મૂકી દેવાનું છે। હળદર અને મીઠું નાખ્યા બાદ મેં તેને સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે હું તેમાં નાખીશ એક નાની ચમચી જેટલું તેલ। તો તેલ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો। હું અહીંયા મગફળીના તેલનો યુઝ કરી રહી છું અને તેલ નાખવું જરૂરી છે, એકદમ ઓછું, એક નાની ચમચી જેટલું તેલ નાખવાનું છે। તેલ નાખવાથી ખમણમાં મોઇસ્ચર જળવાઈ રહે છે, તે અંદરથી પણ એકદમ સોફ્ટ લાગે છે, સૂકા સૂકા નથી લાગતા। તો તેલ નાખ્યા બાદ મેં તેને સરસ રીતે હલાવી દીધું છે અને બીજી સાઈડ મેં ગેસ ઉપર એક મોટા વાસણમાં પાણીને ઉકળવા મૂકી દીધું છે અને પાણીની અંદર મેં એક સ્ટેન્ડ પણ રાખી લીધું છે। તો પાણી આપણું ઉકળવા આવે ત્યારે આપણે આ ખીરામાં એક નાની ચમચી જેટલો સોડા નાખવાનો છે। તો સોડાની ઉપર હું આ રીતે 1-2 નાની ચમચી પાણી નાખીશ। પાણી રૂમ ટેમ્પરેચર પ્રમાણેનું જ છે। આ રીતે સોડાની ઉપર પાણી નાખીને ફેટવાથી સોડા એક્ટિવેટ થઈ જાય છે। તો હવે આપણે તેને એકદમ ફેટી લઈશું। ફ્રેન્ડ્સ, જ્યારે પાણી ઉકળે ત્યારે જ આપણે ત્યારબાદ જ ખીરામાં સોડા નાખવાનો છે અને એને વધારે પડતું હલાઈ હલાઈ નથી કરવાનું। જેવું તે હલાઈએ અને ફૂલી જાય કે તરત જ તે આપણે ટીનમાં પાથરી દેવાનું છે અને ટીનમાં જેવું પથરાઈ જાય કે તરત જ આપણે તેને વરાળથી બાફી લેવાનું છે। જો તમે તેને બહાર મૂકી રાખશો થોડીવાર પણ તો સોડા છે તે પોતાનું કામ કરવાનું બંધ કરી દેશે અને ખમણ જાળીદાર પોચા નહીં બને, એકદમ હાર્ડ બની જશે। તો તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। બધું જ ખીરું હું આ રીતે પાથરીને ટીનને એક વખત થપથપાવીશ, ત્યારબાદ હું તરત જ એને ઉકળતા પાણીની અંદર ભાપમાં વરાળમાં બાફવા મૂકી દઈશ। ટીનને મેં આ રીતે મોટા વાસણમાં વરાળથી બફાવવા માટે મૂકી દીધું છે। ગેસની આંચ વધારી દીધી છે અને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે। 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આપણે તેને વરાળથી ચઢવા દેવાના છે। 7-8 મિનિટ બાદ એક વખત આપણે તેને ચેક કરીશું। તો ચાકુથી આ રીતે ચેક કરવાનું છે, તો તમે જોઈ શકો છો કે ચાકુમાં આ રીતે ખીરું ચોંટે છે, મતલબ કે તે હજુ કાચું છે। તો ફરી આપણે તેને ચઢવા દઈશું। ચાકુ એકદમ સાફ નીકળવું જોઈએ। 10 મિનિટ બાદ હવે આપણે તેને ફરીથી ચેક કરીશું। તો તમે જોઈ શકો છો ચાકુ એકદમ સાફ નીકળ્યું છે, મતલબ કે ખમણ આપણા સરસ રીતે ચઢી ગયા છે। તો હવે ધીરેથી તેને બહાર કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આપણે તેને ઠંડુ થવા દેવાનું છે। ગેસ મેં બંધ કરી દીધો છે। ખમણને મેં રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દીધા હતા, તો તે સરસ મજાના રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેને આ રીતે ચાકુની મદદથી સાઈડ છોડાવવાની છે। તો જ્યારે આપણે તેને ડીમોલ્ડ કરીએ તો તે તરત જ બહાર નીકળી જાય। તો ચારે બાજુથી આપણે ટીનથી તેને અલગ કરી લઈશું, ત્યારબાદ એક ડીશમાં તેને ઊંધું કરી દઈશું, ડીમોલ્ડ કરીશું। તો આ રીતે એક ડીશ લેવાની છે અને તેને ડીમોલ્ડ કરવાનું છે। તો હું અહીંયા સેન્ટરમાં જ એકદમ એને ડીમોલ્ડ કરીશ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના તરત જ ડીમોલ્ડ થઈ ગયા છે, મતલબ કે તે સરસ રીતે ચઢી ગયા છે। ખમણ આપણા પરફેક્ટ બન્યા છે ફ્રેન્ડ। હવે આપણે તેને છરીની મદદથી આ રીતે કટ લગાવવાના છે।
फ्रेंड्स, ये वाटीदार के खमन है वो नायलॉन खमन से छोटी साइज के होते हैं। तो यहाँ पर हम छोटे छोटे कट लगा के छोटे छोटे खमन तैयार करेंगे। और दूसरी बात कि नायलॉन खमन है वो ज़्यादा सॉफ्ट और स्पॉन्जी होते हैं, और ये वाटीदार के खमन उतने स्पॉन्जी नहीं होते हैं। खमन ने मैं कट लगा दीदा छे, तो तुम जोई सको छो तेमां केटली सरस मजानी जाळी पड़ी छे, मोटा मोटा छेद पड़ा छे, अने ते एकदम सॉफ्ट अने स्पॉन्जी छे। पण नायलॉन खमण जेटला आ स्पॉन्जी नथी होता ते पण हूँ तमने कही दऊं। बस आज प्रकारना खमण बहार पण मळता होय छे अमदावादमां वाटीदारना खमण, तो तेज रीतना बनीने तैयार थया छे। तो हवे आपणे खमणनो तड़को तैयार करवानो छे। तो तेना माटे 2 થી 3 ચમચા ભરીને તેલ હું એક મોટા વાસણમાં ગરમ કરવા મૂકીશ। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે હું તેમાં 2 નાની ચમચી ભરીને રાઈ નાખીશ અને રાઈને આપણે ચટકવા દેવાની છે। ફ્રેન્ડ્સ, વાટીદારના ખમણમાં એકદમ નાની સાઈઝની રાઈનો યુઝ કરાય છે। જો તમારી પાસે નાની સાઈઝની રાઈ ના હોય તો મીડિયમ રાઈનો પણ યુઝ કરી શકો છો। તો રાઈ આપણી ચટકવા લાગી છે, તો હવે હું તેમાં 2 ચપટી હિંગ નાખીશ અને 5-6 લીલા મરચાંને હું આ રીતે કટ કરીને નાખીશ। હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે। મેં અહીં મરચાં નાખ્યા છે, તેના કારણે મરચાંમાં સ્વાદ આવે મીઠાનો, તેના પૂરતું જ મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી દીધું છે। ગેસ મેં ધીમો કરી દીધો છે અને હવે આપણે તેમાં ખમણ નાખીને હલાવવાના છે। તો આ રીતે ખમણ નાખ્યા બાદ આપણે તેને હલાવવાના છે ને હવે હું ગેસ બંધ કરી દઈશ। ખમણને આપણે ચઢવા નથી દેવાના, ફક્ત મિક્સ જ કરવાના છે। તો ગેસ બંધ કરી દીધો છે અને હું આને મિલાવી રહી છું। હવે ખમણમાં આપણે કોથમીર નાખવાની છે, તો કોથમીરને પાણીથી ધોયા બાદ મેં બારીક ચોપ કરી લીધી હતી। કોથમીર નાખવી જરૂરી છે, તેનાથી ખમણમાં ટેસ્ટ સરસ આવે છે। બહારથી જ્યારે આપણે ખમણ લાવીએ છીએ તો તેમાં ભારોભાર રહી અને કોથમીર નાખેલી હોય છે અને લીલા મરચાં પણ આગળ પડતા હોય છે। તો કોથમીર નાખ્યા બાદ તેને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણા ખમણ પરોસવા માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી વાટીદારના ખમણની રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।